આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ અષ્ટ વિનાયક વિશે. અષ્ટ વિનાયક અર્થાત સંસ્કૃત શબ્દ અષ્ટ કહેતા આઠ અને વિનાયક કહેતા ગણેશજી. તો ગણેશજીના આઠ સ્વરૂપો કે આઠ સ્થાનો વિશેની વાત એટલે અષ્ટ વિનાયક. અષ્ટ વિનાયક ભારતની અંદર મહાગણપતિની જે આરાધના થાય છે, વિશેષ દરેક પ્રાંતમાં અલગ અલગ દેવોની આરાધનાનો મહિમા રહેલો છે. દાખલા તરીકે દક્ષિણ ભારતની અંદર શૈવ સંપ્રદાયના લોકો વધારે છે, તો શિવ અને નારાયણના મંદિરોની આરાધના વધારે થતી હોય છે. એવી જ રીતે મધ્ય ભારતની અંદર ગણેશજીની આરાધનાનો વિશેષતા છે. મહારાષ્ટ્રમાં, ખાસ કરી મહારાષ્ટ્રમાં ગણેશજીની પૂજા ખૂબ થાય છે. દક્ષિણ પશ્ચિમની અંદર કહેવાય છે કે વિષ્ણુ ભગવાનની કૃષ્ણ સ્વરૂપની આરાધના થાય છે, મા અંબિકાની આરાધના થાય છે. જ્યારે પૂર્વ ભારતની અંદર દૈવી શક્તિમાં દુર્ગાની પૂજાનો મહિમા છે. ઉત્તર ભારતમાં શિવની આરાધના અને મા શક્તિની આરાધના થાય છે. તો એવી જ રીતે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની અંદર કૃષ્ણની આરાધનાનો મહિમા છે. તો મહારાષ્ટ્રની અંદર અષ્ટ વિનાયકનું સ્થાનકો આવેલા છે. આ આઠ ગણપતિના આઠ મહત્વના સ્વરૂપોની જે આરાધના છે મહારાષ્ટ્રમાં વિશેષ જોવા મળે છે. એમાં છ એક ભગવાનના સ્વરૂપોના જે દેવસ્થાનો છે એ પુણે ડિસ્ટ્રિક્ટ એટલે પુણે જિલ્લાની આજુબાજુમાં રહે પુણામાં રહેલા છે, અને બે જે રાયગઢ જિલ્લો છે એમાં રહેલા છે. આમ અલગ અલગ મંદિરોમાં અલગ અલગ રીતે ભગવાનના અલગ અલગ સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી છે, જેના દર્શન કરવાથી, જેના યાત્રા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. ગણેશજીના આ આઠ સ્વરૂપોની આઠ ભિન્ન ભિન્ન સ્થાનોમાં દર્શન કરવામાં આવે ત્યારે ખાસ કરીને કહેવાય છે મૂર્તિઓની વિવિધતા એ છે કે એક ગણેશજીના આ સ્વરૂપોના દર્શન કરવા માત્રથી તમામ પ્રકારની શુભતાની પ્રાપ્તિ થાય, અને ગણેશજી વિઘ્નોના નાશક કયા છે એટલે ગણેશજીના શરણમાં જે તમામ પ્રકારના વિઘ્ન જે છે જીવનના દૂર થાય અને સહજતાના, શુભતાના, મંગલતાના આશીર્વાદ પ્રાપ્ત થાય એટલે ભગવાનના આ મંદિરોની આરાધના કરવામાં આવતી હોય છે. એ મંદિરો છે મયુરેશ્વર અથવા મોરેશ્વર મંદિર, જ્યાં ભગવાનના જ્ઞાનના દેવ ગણપતિ માનવામાં આવે છે. ત્યાં જ્ઞાન પ્રાપ્તિનું આશીર્વાદ મળતા હોય છે. ભગવાન અષ્ટવિનાયકમાં પ્રારંભિક બિંદુ છે કે અહીં અષ્ટવિનાયકની જે યાત્રા જે છે મહારાષ્ટ્રની અંદર એ મોરેશ્વર અથવા મયુરેશ્વર ભગવાનના ગણપતિના સ્વરૂપથી શરૂ થતી હોય છે. બીજું છે મુંબઈ ખાતે સિદ્ધિવિનાયક મંદિર. સિદ્ધિવિનાયકના દર્શન કરતા તમામ કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિના આશીર્વાદ મળતા હોય છે. આ ઉપરાંત બલ્લારેશ્વર પાલીમાં મંદિર વિદ્યમાન છે. બલ્લારેશ્વર પાલીમાં ભગવાન ગણેશના આ અષ્ટવિનાયકનું એક સ્થાન રહેલું છે. ત્યાં વિશેષતા એ છે કે ભગવાન ગણેશને આ મંદિરમાં દર્શન કરવાથી તમામ પ્રકારની જે મનોકામનાઓ છે પૂર્ણ થાય છે. એટલે બલ્લારેશ્વર ગણેશજીની આરાધના અહીં કરવામાં આવી છે. ભગવાનનું ચોથું સ્વરૂપ છે વરદ ગણપતિ. વરદ ગણપતિનો શબ્દનો અર્થ હોય વરદાન પ્રદાન કરવાવાળા, તમારી મનોકામનાઓને પૂર્ણ થવાના આશીર્વાદ જે પ્રાપ્ત થાય છે એ વરદ ગણપતિ મંદિર જે છે એ રાયગઢના મહાડ ગામમાં આવેલું છે. અહીંયા ભગવાનને કહેવાય છે કે મંદિરની સ્થાપના પેશવા સંપ્રદાય રાજાઓએ કરાવેલી હતી. પછી આવે છે ભગવાનનું ચિંતામણી ગણેશ, તમામ પ્રકારની ચિંતાઓનું હરણ કરનાર. અને માનવ જીવનમાં ઘણી ચિંતાઓ રહેલી હોય છે, તો આ ભગવાનના દર્શન કરવાથી ચિંતાઓનું હરણ થાય છે અને મનોકામનાઓની પૂર્તિ થાય છે. મનને શાંત કરવા માટે માનસિક શાંતિના આશીર્વાદ ચિંતામણિ ગણેશના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે, જે થેઉર નામના ગામમાં વિદ્યમાન છે, જે પુણા ડિસ્ટ્રિક્ટની પુણાની અંદર પુણાથી લગભગ 25 કિલોમીટર દૂરની આસપાસ આ મંદિર રહેલું છે. પછી જે ગિરિજા આત્મજ મંદિર અર્થાત ભગવતી ગિરિજાના પુત્ર તરીકેના ગણેશજીનું મંદિર, આ મંદિર લેન્યાદ્રીમાં રહેલું છે, જે અહીં ગિરિજા એટલે પાર્વતીના આત્મજ પુત્ર તરીકે એટલે બાલ ગણેશના સ્વરૂપનું આ વંદન છે. અહીંયા ગણેશજીની કહેવાય છે કે જન્મ આપવામાં આવ્યો હોય માન્યતા છે. અહીંયા ગણેશજીની આરાધના કે દર્શન કરવાથી કહેવાય છે કે મનની શાંતિ અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળતા હોય છે. એટલે ગિરિજાત્મજ મંદિરના દર્શન કરવાથી સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે ઓજરના વિઘ્નેશ્વર મંદિર.
અહીંયા ભગવાનની આરાધના કરતી જીવનમાં આવતા વિઘ્નો અને આવેલા વિઘ્નોમાંથી મુક્તિના આશીર્વાદ મળે છે. તો મહાગણપતિ મંદિર અષ્ટવિનાયક યાત્રાનું છેલ્લું મંદિર છે. અહીંયા ભગવાન ખોલમ પરિવાર દ્વારા ભગવાનની મંદિરની આરાધના કે સ્થાપના કરવામાં આવેલી. તો આ દર્શન જે મંદિર છે એ આઠમું ભગવાનનું સ્વરૂપ જે છે એ મહાગણપતિ મોરેશ્વરથી પ્રારંભ કરી આ અષ્ટવિનાયક છે. આઠે આઠ વિનાયકોના દર્શન કરવામાં આવે તો ભક્તિના સ્ત્રોત પ્રમાણે તમામ પ્રકારની ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે. ગણેશજીની આરાધના કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ તો મળે જ છે. અષ્ટવિનાયકના મંદિરના દર્શનનો મહિમા એવો છે કે મહારાષ્ટ્રની અંદર સમર્પિત આઠે વિનાયકોના જ્યારે દર્શન કરવામાં આવે ત્યારે પૌરાણિક કથાઓ અનુસાર આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય, જીવનના દરેક ક્ષેત્રમાં આવતા વિઘ્નો જે છે દૂર થાય અને ભગવત કૃપા પ્રાપ્ત થતી હોય છે. ભગવાન ગણેશ સંતાન સુખ પ્રદાન કરતા છે, ભગવાન ગણેશ લક્ષ્મી પ્રદાતા છે, ભગવાન ગણેશ માન સમૃદ્ધિના આપનાર છે, ભગવાન ગણેશ જ્ઞાન અને વિજ્ઞાનના પ્રદાતા છે. ભગવાન ગણેશની આરાધના કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળતી હોય છે અને એમનું સ્વરૂપ પણ ઘણું બધું ચિંતિત કરતું હોય છે. જીવનમાં માનવ જીવનને કેવી રીતે જીવન જીવવું એ પણ એમના સ્વરૂપથી જાણવા મળતું હોય છે. તો ભક્તિ જ્ઞાન વિજ્ઞાન આશીર્વાદ તમામ પ્રકારના ભગવાનના ચરણના સ્પર્શ માત્રથી એટલે દર્શન માત્રથી આશીર્વાદ પ્રાપ્ત થાય. અને અમે જ્યારે ગણેશજીના આ આઠે સ્વરૂપોની અલગ અલગ ક્ષેત્રમાં રહેલા આઠે વિનાયકોની જ્યારે યાત્રા કરવામાં આવે ત્યારે તમામ પ્રકારના મનોરથો પૂર્ણ થાય. કારણ કે યાત્રાનું મોટું મહિમા છે. અને જ્યારે તમે આ મોરેશ્વરથી રહી મહાગણપતિ સુધી આઠે આઠ સ્વરૂપોની જ્યારે યાત્રા કરી દર્શન કરો છો ત્યારે તમારી બધી મનોકામનાઓ ગણેશજીના આશીર્વાદથી પૂર્ણ થાય છે. અને એટલા માટે અષ્ટવિનાયક આઠ પ્રકારના ગણેશ તમામ પ્રકારના વિઘ્નોને દૂર કરવાવાળા છે. દસે દિશાઓ, મુખ્ય આઠ દિશાઓ છે, આઠે દિશાઓમાંથી તમારું પ્રોટેક્શન સંરક્ષણ ભગવાન ગણેશ કરે છે. માટે કરી એની આરાધના થાય છે. ભગવાનના અલગ અલગ સ્વરૂપોની અલગ અલગ આરાધના છે. તો એ તો આપણે આજે વાત કરી અષ્ટવિનાયક આ મહારાષ્ટ્રમાં આવેલા આઠે વિનાયકો જે છે જેમની ઉપાસના આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય. પણ ગણેશજીની પૂજા માટે સૌથી સરળ સ્તોત્ર જે છે એ સંકટનાશન ગણેશ તો નારદજીએ રચિત છે. એનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. જ્યારે તમે દેવાલયમાં દર્શન કરવા જાઓ તો ગણેશજીને પ્રિય મોદક, મોદકના સંસ્કૃત શબ્દ પકડીએ મોદક તો મોદકનો અર્થ થાય છે ચૂરમાના લાડુ, અને મરાઠી શબ્દ મોદક તો ગુજરાતીમાં ઘૂઘરો જેને કહેવામાં આવે માવાનો એ અર્થ થાય છે. એટલે બંને ભગવાન ગણેશને પ્રિય છે. તો નારિયેળના ખમણવાળો ઘૂઘરો અને ચૂરમાના લાડુ બુંદીના લાડુ આ ગણેશજીને વિશેષ પ્રિય છે. મીઠી વાસ વાનગીઓ તો ગણેશજીને અર્પણ કરવી ભગવાનને પ્રિય. દુર્વા રક્ત પુષ્પ એટલે લાલ જાસૂદનું પુષ્પ આ બધું ગણેશજીને અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય. તો ગણેશ અથર્વશીર્ષનો પાઠ જે તમામ પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરાવવાળો છે, તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ અપાવનાર છે, સંકટનાશન ગણેશ સ્તોત્ર. જો સંતાન સુખની ઈચ્છા ધરાવો છો તો સંતાન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. દેવું થઈ ગયું હોય તો ઋણમોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તો આ રીતે ગણેશજીની આરાધના કરવી જીવનમાં ખૂબ મંગલકારી છે. અને અષ્ટવિનાયકોનો જો શક્ય હોય જીવનમાં તો એકાદ વખત યાત્રા કરી લઈ તમામ પ્રકારની તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે. ગણેશજી આમ પણ વિઘ્નોના નાશક છે, સિદ્ધિના પ્રદાતા છે. એમના ચરણમાં એમના શરણમાં જવાથી તમામ પ્રકારની મનોકામનાઓ તમામ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન શ્રીના ચરણમાં વંદન કરી એમની યાત્રાઓ કરવાથી એ સિદ્ધિઓની અવશ્ય પ્રાપ્તિ થાય. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ થતા આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.